कच्छ जिल्लाना गुनरिया गाममां भरतभाई लखमणभाई आहीनी बन्ने कूंडी भैंस सूरतना पशुपालके रूपया 5.11 लाखनी किंमतमां खरीदी हती। कच्छी बननी कूंडी भैंसनो वडाप्रधान नरेन्द्र मोदीए पण तेमना कार्यक्रममां वखाण कर्या हता। ताजेतरमां देशना वडाप्रधान नरेन्द्रभाई मोदी कच्छनी मुलाकाते आव्या हता। गोडो खाते आयोजित कार्यक्रममां पीएम मोदीए उद्बोधन दरमियान कच्छ अने कच्छनी खुमारीनी भरपूर वखाण कर्या हता। मोदीए जणाव्युं हतुं कि बन्नी भैंस एटली प्रख्यात छे कि 5 लाख रूपयानी एक भैंस आवे छे, एटलामां तो बजारमां बे गाड़ी आवी जाय। वडाप्रधान मोदीए जे भैंसना वखाण कर्या छे तेना मालिक साथे वात करवानो प्रयास कर्यो हतो। वात जाणे एम छे कि भूज तालुकाना कुनरिया गाममां भरतभाई लखमणभाई आहीनी बुन्नी कूंडी भैंस 1 કે 2 લાખમાં નહીં પરંતુ પૂરા 5.11 લાખમાં વેચાઈ છે। સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ કચ્છથી આ ભેંસની ખરીદી કરી છે, જેની વાતનો ખુદ પીએમએ ઉલ્લેખ કર્યો હતો। ભુજ તાલુકામાં આવેલ બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં રક્ષિત જંગલ છે। બન્ની એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે માન્યતા મેળવી છે। અહીં કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં ઘાસ ઉગે છે, જેથી મોટાભાગના માલધારી પરિવારનો નિભાવ ત્યાં થાય છે। બન્ની ભેંસની ખાસિયત એ છે કે તેની પાચન શક્તિ સારી હોય છે। કચ્છમાં ઠંડી, તડકો અને વરસાદની સમસ્યા વચ્ચે દરેક પરિસ્થિતિનો સામનો આ ભેંસ કરે છે, તેમજ પોતાની જાતે ઘાસ ચરવા જાય છે અને પરત ઘરે પણ આવી જાય છે। જે ભેંસ રૂપિયા 5 લાખ રૂપિયામાં વેચાઈ હતી તે દરરોજ 23 લિટર દૂધ આપતી હતી। સામાન્ય રીતે ભેંસની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે। કચ્છમાં રૂપિયા 5 લાખની ભેંસ વેચાઈ હોવાનો પ્રથમ કિસ્સો બન્યો છે। બન્ની ભેંસને રાષ્ટ્રીય માન્યતા પણ મળી ચૂકી છે। મારું નામ ભરતભાઈ લક્ષ્મણભાઈ ડાંગર, કચ્છ કચ્છ જિલ્લાનો ભુજ તાલુકાનો કુનરિયા ગામ। હાલ હમણાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની ધોરડો ખાતે સભા સંબોધી હતી, એમાં મારી ભેંસનો ઉલ્લેખ કર્યો હતો કે ભેંસ બનીની ભેંસ 5 લાખથી પણ ઉપર ભેંસ વેચાડી। એટલે મોદી સાહેબે એમ કીધું કે છોટી છોટી નાની બે કાર આવી જાય એટલામાં બનીની ભેંસની કિંમત છે। આ ભેંસ બહુ નસલવાન હતી, એકદમ બહુ નસલવાન, એટલે આખા દિવસનું 23 લિટર દૂધ હતું, આખા દિવસનું બરાબર, એક દિવસનું 23 લિટર દૂધ। નસલ એટલે સિંધી નસલ કહે છે ને, એ સિંધી નસલ ભેંસની, સિંધી કે સિંધી નસલ, આગળ પાકિસ્તાન ખુલ્લું હતું ને પાકિસ્તાનમાંથી અવર જવર થતી ભેંસોની, એ જગ્યાએ ભેંસ આવેલી હતી। ભેંસનું નામ હતું ધાલી, ધાલી ભેંસનું નામ, એટલે ધાલી તમે નામ એને બોલાવો એટલે આવી જાય ભેંસ તમારા બાજુમાં, અને બીજા વેતરની હતી ને એની ખાસિયત એવી હતી, તમે ડોહા બેસો ત્યારે એનું પગની હલનચલન પણ ન કરે કાંઈ, તમે જ્યાં સુધી દૂધ ભેંસ ઉપર ન ખૂટે ત્યાં સુધી ભેંસ હલનચલન ન કરે। પણ નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે નોંધ લીધી કે 5 લાખ 11 હજારની, એ ભેંસ આપણી હતી, એ તો માલધારીની માટે બહુ સારી વાત કહેવાય કે આપણા વડાપ્રધાને પણ જે માલધારીની નોંધ લીધી એ બહુ સારું કહેવાય એકદમ। અને ઊંચી નસલની ભેંસ હતી, ભેંસ ગોલ શિંગડાની, લાંબી ડોંક, લાંબી ડોંક ને મોઢું પણ એનું ટુકડું, પૂછ એનું નાના ટૂંકા પૂછની, એકદમ અચર પણ એકદમ, ચારે બાજુ જુઓ તો તમને અચર સરખા જ લાગે, એકદમ આગળ પાછળ પૂરી લાંબાઈ ભેંસની, ઊંચી જાત નસલવાળી ભેંસ એકદમ। ને આપણો ખેતીવાડી પણ છે, આમ તો ખેડૂત છીએ, તેમાં પણ આપણે સંકળાયેલા છીએ પશુપાલનમાં, આપણે બહુ શોખ જે શરૂઆતથી નાનપણથી જ ભેંસોમાં બહુ શોખ આપણે, એટલે કંઈક 10 વર્ષ ન હતા ને આપણે ભેંસોનો જ શોખ છે, ભેંસો કે ગાયો પાછા બહુ પશુમાં આપણે બહુ શોખ એકદમ। એટલે આજની તારીખમાં પણ આપણે પશુપાલકનું વ્યવસાય છે, સાથે ખેતી પણ છે, અને આપણે સમજી લો ને કે હૈદરાબાદ, પૂના, વલસાડ, નવસારી, પછી મુંબઈ, સુરત, એ પણ ભેંસો અહીંયા ખરીદવા આવે છે, અને આપણો પણ વેપારનું પણ ધંધો છે એની સાથે। આપણા આગળ સુરતના વેપારી આવેલા કાળુભાઈ દેસાઈ, એ આપણી ભેંસ જોઈ, એ કે ભેંસ આપણે ભેંસ જોઈએ તો કેમ તમારે મોઢે કેવો કિંમત કેટલી લેવાની છે, તો એ હતા આપણા જરા દોસ્તાર માણસ, એના આગળ પણ હાલ સુરતમાં 500 ભેંસો છે એના તબેલા ઉપર, તો એ કે મારી 500 ભેંસોમાં નંબર આવે એવી ભેંસ જોઈએ આપણે, અને કચ્છમાં ક્યાં ભેંસ ન હોવી જોઈએ એવી ભેંસ આપણે જોઈએ, તો મેં કીધું આ લઈ જાઓ તમે, એ કે અમને બહુ અનુકૂળ આવે છે ભેંસ। પછી
એ ભાઈને સોદો કર્યો 5,11,000 નું. આપણે ખુશીથી આપીએ ને ખુશ. ભેંસ હતી તો ઘણા કિંમતની હતી, હજી ભેંસ તો હતી હજી 2-3 લાખ ઉપર ઝાલે એમ હતું. ભેંસો ખરીદ વેચાય છે, બનીમાં અમારા અહીંયાથી વેચાય છે, ભેંસો ખરીદે છે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 1.5 લાખથી શરૂ થાય છે ભેંસો, એટલામાં વેચાય છે. આપણી ભેંસ બહુ જાતવાન હતી, એકદમ જાતવાન, એના કારણે આપણી ભેંસ 5,11,000 માં એને ખરીદી. આમ તો હજી ભેંસ પકડે એમ હતી પૈસા, પણ આપણે દોસ્તાર તરીકે આપણે આપીએ એમને અને એ પણ ખુશ થયા એકદમ.